એરે એટલે શું? તો પહેલી વાત તો અહીંયા હું લખી દઉં કે ટોપિક પાડું કે વોટ ઇઝ એરે. તો એરેનો મતલબ શું થઈ જાય કે અત્યાર સુધી આપણે જેટલા બી વેરિયેબલ બનાવીએ છીએ, કેવા જેવું બનાવીએ છીએ કે એક વેરિયેબલની અંદર એક જ ડેટા જાય, 10 છે તો એ નામના વેરિયેબલમાં સ્ટોર થઈ જાય. પછી તમારે બીજો ડેટા એની અંદર નાખવો હોય તો તમે નાખી ના શકો, કેમ કે જ્યારે બી તમે અહીંયા એ ઇક્વલ ટુ પાછો 20 કરશો તો એની અંદર લાસ્ટમાં 20 સ્ટોર થઈ જશે. એ ઇક્વલ ટુ 10 લખા છે, 10 છે એ નીકળી જશે ને એની જગ્યાએ શું આવી જશે? 20. એટલે તો એક સાથે બે વેલ્યુ સ્ટોર નથી કરાવી શકતા, અથવા બે કરતાં વધારે બી સ્ટોર નથી કરાવી શકતા. તો એના માટે એ લોકોએ તમને નવો કોન્સેપ્ટ આપ્યો છે એરે. તો એરેનું મેઇન કામ શું હોય? તો કે ધ કલેક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટા સ્ટોર કરે રેડી એરેની અંદર. તો કેવી રીતે બને, ઇનિશિયલાઇઝ કેવી રીતે થઈ આપણે જોઈએ. તો કે એ નામનો વેરિયેબલ બનાવ્યો, અહીંયા તમારે બુક્સ રાખવું હોય તો બુક્સ બી રાખી હોય, તો વેરિયેબલનું નામ તો તમારે જીજો થી રાખી હોય. અહીંયા પ્રોડક્ટ રાખવી હોય તો પ્રોડક્ટ બી રાખી શકો. એઝ યુ ઇઝ જી રિલેટેડ તમે બનાવો છો એરે, એનું નામ અહીંયા રાખવાનું. સમથિંગ આપણે અહીંયા કોનો બનાવીએ તો ભાઈ બુક્સનો બનાવીએ રેડી. હવે એરે બનાવવા માટે એક ફંક્શન છે એનું એરે. આ કમ્પલસરી તમારે પહેલાં તો લખવું પડે, અને એની અંદર આ પેરેન્થેસિસમાં ડેટા લખવાનો રહે. ભાઈ કઈ કઈ બુક આપણે જોતી છે? તો કે ભાઈ PHPની બુક જોતી છે. પછી બીજું નામ અહીંયા મેં આપી દીધું કે HTMLની બુક જોતી છે, CSSની બુક જોતી છે. રેડી? તો જેટલી બી સ્ટ્રીંગ આવે છે એ હંમેશા ડબલ કોટ્સમાં લખવાની તમારે. એમાં સ્ટ્રીંગ જેટલી બી તમે લખો છો એ ડબલ કોટ્સમાં લખવાની. તમારી પાસે કોઈ વેલ્યુ આવતી હોય તો તમે અહીંયા શું નોટ ડાઉન કરાવી શકો કે PHPની બુક છે એ 500ની છે, HTMLની બુક છે એ સમથિંગ 300ની છે, અને CSSની બુક છે એ 225ની છે. રેડી? તો કેવું થઈ ગયું, એરે બનાવ્યો તો ખરો, એની અંદર કેવું સ્ટ્રીંગ બી આવી ગઈ, નંબર બી આવી ગયા. અહીંયા તમારે હવે ફ્લોટ ટાઈપનો ડેટા રાખવો હોય તો બી તમે રાખી શકો કે ભાઈ સમથિંગ 500.50 પૈસા. એડી આવી રીતે બી તમારે રાખવી હોય તો બી તમે સેટ કરાવી શકો. એડી એટલે પોઈન્ટ, ફ્લોટ ટાઈપનો ડેટા, સ્ટ્રીંગ ટાઈપનો ડેટા, પછી ઇન્ટીજર ટાઈપનો ડેટા, અને પછી તમે સિંગલ ટાઈપનો બી ડેટા રાખવો હોય, સિંગલ કેરેક્ટર બી સ્ટોર કરાવવું હોય તો બી કરાવી શકો. એરેની અંદર બધા જ ડિફરન્ટ ટાઈપના ડેટા, જો આ બધા ડેટા ટાઈપ કેવા છે, અલગ અલગ છે, સ્ટ્રીંગ છે, ફ્લોટ છે, ઇન્ટીજર છે, કેરેક્ટર છે, તો બધા ટાઈપ્સના ડેટા છે તમે એરેની અંદર સ્ટોર કરાવી દો. એટલે એની ડેફિનેશન એના પ્રમાણે જ છે, કલેક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ ડેટા સ્ટોર. ક્યાં સ્ટોર થયો? તો બુકની અંદર. રેડી? તો આવી રીતે આ કેવું કર્યું કે તમે એને ડિફાઇન કર્યું. તો આપણે શું કર્યું, વન ટાઈપ ઓફ બનાવ્યું ડિફાઇન એરે. રેડી? હવે એરે ખ્યાલ આવી ગયો ભાઈ એરે એટલે શું? ભાઈ કલેક્શન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ડેટા. એની અંદર કેવી રીતે બનાવ્યું? તો એરે નામનું એક ફંક્શન બનાવવું પડે, ને એની અંદર જેટલા બી ડેટા છે તમારે આ રીતે લખવા પડે. રેડી? તો કેટલી રીતના ડેટા છે? હાઉ મેની ટાઈપ્સ ઓફ એરે? હાઉ મેની ટાઈપ્સ ઓફ એરે? એરે કેટલી રીતના છે? તો કે ભાઈ 3 રીતના છે. રેડી? પહેલી રીત છે અહીંયા તમારી પાસે ઇન્ડેક્સ એરે, બીજી રીત છે આપણી પાસે અહીંયા એસોસિએટિવ એરે, એસોસિએટિવ એરે, અને ત્રીજું છે આપણી પાસે મલ્ટી ડાયમેન્શનલ એરે, મલ્ટી ડાયમેન્શનલ એરે. આ 3 રીતના એરે છે. તો એની અંદર આપણે પહેલો એરે ભણીએ ભાઈ ઇન્ડેક્સ એરે. એટલે ઇન્ડેક્સ એરે એટલે હું એને કેવી રીતે રિપ્રેઝન્ટ કરી શકો ને કેવી રીતે બનાવી શકો તમે. રેડી? પછી એસોસિએટિવ એરે કઈ રીતનો હોય, એને કેવી રીતે બનાવી શકો, એની સાથે તમે કેવી રીતે કેલ્ક્યુલેશન કરાવી શકો, એ એક વસ્તુ. રેડી? એટલે બંને વસ્તુ આપણે સાથે સાથે જોતી જવાની છે, અને ખ્યાલ આવે પ્રોગ્રામ કેવી રીતે બને એનો. રેડી? તો પહેલાં આપણે જોશું અહીંયા ઇન્ડેક્સ એરે. આ એનું એરેનું ડેફિનેશન હતી. તો એ 1 કરીને આપી દઉં નામ, એટલે તમને ખ્યાલ આવી જાય. હવે સમથિંગ આની અંદર એક નવો પ્રોગ્રામ બનાવું. એક નવી ફાઇલ બનાવીએ,
જેની અંદર આપણે રિપ્રેઝન્ટ કોને કરશું, ઇન્ડેક્સ એરેને કેવી રીતે બનાવી શકીએ, હું કામ એને ઇન્ડેક્સ એરે કહેવામાં આવે છે, રેડી એવી વસ્તુ. તો અહીં આપણે નામ આપી દઈએ એરે ટુ ડોટ પીએચપી. પહેલાં તો ઇન્ડેક્સ એરે, ઇન્ડેક્સ્ડ એરે, ઇન્ડેક્સ એરે હમણાં તમને ખ્યાલ આવી જશે આપણે બનાવશું એ પ્રમાણે. જો પીએચપીની અંદર એક મેં એરે બનાવ્યો, બુક્સ નામનો બનાવીએ, એરે એક ફંક્શન છે એડિક, ને એની અંદર આપણે વેલ્યુ અલગ અલગ રીતની આપવાની છે. તો હું અહીં આપું છું પીએચપી કોમા કરીને આપી દો, કે એની વેલ્યુ કેટલી છે 500.5. પછી અહીંયા બીજી બુક આપી દઉં હું HTML, ને અહીંયા હું એને નામ આપી દઉં છું કે એની પ્રાઇસ છે 340. પછી ત્રીજી બુક છે આપણી પાસે CSS, ને એની પ્રાઇસ આપણી પાસે છે 273 રૂપિયા. એડ તો આપણો આ એક એરે બનાવ્યો કોમ્બિનેશન ઓફ અલગ અલગ રીતના ડેટાની મદદથી. એડી એટલે એરેની અંદર તમે ઘણા બધા જે ડેટા નાખો એ તમે બધા ડેટા સ્ટોર કરાવી શકો. પણ એરે જ્યારે બનાવીએ છીએ આપણે, તો એમાં સ્ટ્રિંગ છે, વેલ્યુ છે, સ્ટ્રિંગ છે, વેલ્યુ છે, સ્ટ્રિંગ છે અને વેલ્યુ છે. હવે જો સ્ટ્રિંગને તમારે આ વેલ્યુ છે એને તમારે ડબલ કોટમાં રાખવી હોય તો એઝ અ વેલ્યુ તરીકે જ વર્ક કરશે, તમે એને ડબલ કોટમાં લ્યો કે ના લ્યો. રેડી, ને 234 મેં લખ્યા છે તો વન ટાઈપ ઓફ ઈ કેવા રહેશે કે નંબરના ફોર્મમાં, નંબર ફોર્મેટમાં જ રહેશે. ભલે તમે એને ડબલ કોટમાં લખેલું કે ઓટોમેટિકલી નંબરમાં કન્વર્ટ કરી નાખશે. જો તમે એની આગળ કોઈ પણ પ્રકારનો વેરિયેબલ મૂકો તો એ સ્ટ્રિંગ ફોર્મેટમાં કન્વર્ટ થઈ જાય, આ એનો રૂલ્સ છે. રેડી, અને આપણે એને નંબર્સમાં રાખવો હોય તો આપણે ડબલ કોટ આપવાની કોઈ જરૂર છે. રેડી, હવે આ એક વસ્તુ હતી. હવે આ કેવી રીતે આખું વસ્તુ દેખાય, તમને એક્ઝેક્ટલી કેવું દેખાશે? હવે સમથિંગ મારે આ એરે છે અને એની અંદરથી મારે આ HTMLનો ડેટા ખાલી જોતો છે, તો ત્યાં સુધી હું કેવી રીતે પ્રેઝન્ટ થઈ શકું? તો એના માટે શું હતું કે પ્રિન્ટ અંડરસ્કોર આર ને એની અંદર તમારે શું મૂકી દેવાનું, બુક. તો પ્રિન્ટ અંડરસ્કોર આરની મદદથી શું થાય કે એરેની અંદર જેટલા રેકોર્ડ છે, રેડી, એરેના રેકોર્ડ શો કરવા હોય તો હંમેશા પ્રિન્ટ અંડરસ્કોર આર ની મદદથી, પ્રિન્ટ અંડરસ્કોર આર ફંક્શનનો યુઝ કરવાનો. રેડી, આ કેવું થઈ ગયું કે જ્યારે બી એરેની અંદરનો રેકોર્ડ તમારે જોવો હોય તો પ્રિન્ટ અંડરસ્કોર આર. જો તમે ત્યાં ઇકો લખશો તો કોઈ પણ વસ્તુ પ્રિન્ટ નહીં થાય. જો તમને બંને વસ્તુ બતાવીશ, અહીંયા સેવ કરી દીધું મેં અહીંયા. રેડી, તો પહેલાં આપણે શું કરશું, આને કમેન્ટ કરીને ઇકો લખીએ. ઇકોની અંદર ડોલર બુક આવી રીતે મેં લખી દીધું છે. તો એરેની અંદર આ ઇકોનું કામ શું કે કોઈ એક પર્ટિક્યુલર વેલ્યુ પ્રિન્ટ કરવાની. હવે આની અંદર તો ઘણી બધી વેલ્યુ પડેલી છે, કઈ કઈ, તો PHP 500 HTML એ બધી ઘણી છે, 6 વેલ્યુ ટોટલ છે. તો આ કોને રિપ્રેઝન્ટ કરશે બુક, ઇકો, એને ખ્યાલ આવતો નથી. તો અહીંયા તમને શું બતાવશે, ડાયરેક્ટ ફંક્શનનું નામ બતાવી દેશે એરે. આપણે જોવું હોય તો બતાવી દો, સેવ કરી દઈએ, બ્રાઉઝરમાં જઈએ, બ્રાઉઝરમાં સેવ કરીએ, લોકલ હોસ્ટમાં test1, એની અંદર એરે, એની અંદર 2.php. એડી, શું આવ્યું, એક વોર્નિંગ આપી ભાઈ તમે ઇકો છે તો ઇકોની અંદર હંમેશા સ્ટ્રિંગ ફોર્મેટમાં જે ડેટા હોય ઇઝ પ્રિન્ટ થાય. એડી, એટલે સિંગલ વેલ્યુ પ્રિન્ટ કરે. તો એક નોટિસ આપી તમને કે ભાઈ એ આ એરેનો ડેટા છે અને તમે સ્ટ્રિંગમાં કન્વર્ટ કરો, પછી હું તમને બતાવું. અને નીચે હું આપી દીધું એરે, અને હમણાં તમને કીધું હતું એ પ્રમાણે કે ખાલી શું કરશે, એ અંદરનો રેકોર્ડ નહીં બતાવે, ખાલી એરે છે એ પ્રિન્ટ કરીને આપી દેશે. તો ઇકોની મદદથી ત્યારે તમે એરેના જેટલા રેકોર્ડ છે પ્રિન્ટ કરાવી શકો, અને ઘણા બધા રેકોર્ડ પ્રિન્ટ ન થાય ત્યારે એક ઇકોની મદદથી એક કરાવવું તો થાય. તો હવે આને આપણે કમેન્ટ કરીએ ને પ્રિન્ટ અંડરસ્કોર આને રન કરાવીએ. તો જો આની અંદર જેટલા બી રેકોર્ડ છે એની પોઝિશન સાથે બતાવશે કે આપણે કેમ ઘર હોય, ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય, પણ આપણો ઘરનો એક નંબર તો ફિક્સ જ રહેવાનો છે ને, એ કંઈ બદલવાનો તો છે નહીં. એવી રીતે સમથિંગ આપણા ઘરનો નંબર 214 હોય અથવા 214 હોય, તો પછી કન્ટિન્યુઅસ આવતા હોય તો કેવા હોય કે 214, 15, 16, 17, 18 એ કન્ટિન્યુઅસ જ ચાલ્યા કરતા હોય. તો સેમ વસ્તુ અહીંયા છે
કે જ્યારે ભી એરેના રેકોર્ડ તમે અંદર નાખો, વેલ્યુ નાખો છો, તો એ હંમેશા ઝીરો પોઝિશનથી ચાલુ થાય. એટલે પીએચપીની પોઝિશન અહીંયા શું હશે? ઝીરો. તમારે જ્યારે ભી પછી ઝીરોથી ચાલુ થાય, અહીંયા વન થાય, અહીંયા ટુ થ્રી ફોર ને ફાઇવ, એટલે એરેની અંદર જેટલા રેકોર્ડ હશે એની લાસ્ટ વેલ્યુ હંમેશા જેટલા ડેટા છે એના કરતાં એક ઓછી હશે. સમથિંગ આની અંદર ડેટા કેટલા પડ્યા છે, ટોટલ રેકોર્ડ કેટલા પડ્યા છે, એક બે ત્રણ ચાર પાંચ છ, પણ એની પોઝિશન પ્રમાણે જોવા જઈએ તો કેટલા હોય? ઝીરોથી ફાઇવ, એટલે લાસ્ટનો ડેટા કેટલા મળશે? છ રેકોર્ડ હોય તો પાંચ, કેમ કે ઝીરોથી ચાલુ થાય છે. એડી તો આને જોવો હોય તો તમને શું કીધું હતું, પ્રિન્ટ અંડર સ્કોર આરની જરૂર પડે. હવે આને સેવ કરી આપણે આપણા બ્રાઉઝરમાં જઈએ, રિફ્રેશ કરીએ, એટલે જો અહીંયા બતાવશે વિથ પોઝિશન. એરે છે, એરેની અંદર પહેલી પોઝિશન ઝીરો પોઝિશનમાં કયો રેકોર્ડ પડ્યો છે? પીએચપી. પછી પહેલી પોઝિશનમાં કયો રેકોર્ડ પડ્યો છે? 500.5. પછી બીજી પોઝિશનમાં એચટીએમએલ, ત્રીજી ચોથી પાંચમી સેમ એઝ ઇટ ઇઝ. એડી તો લાસ્ટ પોઝિશન કેટલા મી બની? પાંચ બની ને. હવે મને હવે આમાંથી મારે કયો રેકોર્ડ જોઈએ તો એની પોઝિશન વાઇઝ, કેમ કે આ ઝીરો વન ટુ થ્રી ફોર છે એ સિસ્ટમ એની પોઝિશન પ્રોવાઈડ કરે છે, આપણે આપી શકતા નથી. બાય ડિફોલ્ટ કોણ આપે છે? ઇન્ડેક્સ એરે જ્યારે બી તમારી પાસે હોય. ઇન્ડેક્સ એટલે કેવું કે ન્યુમેરિક, ન્યુમેરિક એટલે કેવું કે પોઝિશન એની જે હોય છે એ સિસ્ટમ આપે છે. એટલે જેમ જેમ આગળ જશો એમ આની પોઝિશન બી આપણે ચેન્જ કરી શકીએ, તો એનું નામ બદલાઈ જાય. તો ઇન્ડેક્સ એરે કઈ રીતે કામ કહેવામાં આવે કે જ્યારે આપણે એની પોઝિશન આપતા નથી તો સિસ્ટમ એની પોઝિશન પ્રોવાઈડ કરે તો એને ઇન્ડેક્સ એરે કહેવાય. એટલે તો ઇન્ડેક્સ એરેમાં શું કઈ રીતનું હશે? ઇન્ડેક્સ એરે હેઝ ઇટ્સ ઓન પોઝિશન, એડી પોતાની રીતે પોઝિશન આપતા હોય છે, તો એને ઇન્ડેક્સ એરે કહેવામાં આવે. ઇન્ડેક્સ કોઈ તમને પૂછે કે ઇન્ડેક્સ એરે એટલે શું, તો કે જેની અંદર સિસ્ટમ એરેની અંદર જેટલા બી રેકોર્ડ પડ્યા છે એની પોઝિશન આપે છે, જાતે આપે છે, આપણે આપતા નથી તો એને ઇન્ડેક્સ એરે કહેવામાં આવે. કેમ કે એની પોઝિશન હંમેશા ઝીરોથી ચાલુ થાય ને કન્ટિન્યુઅસ પછી વધતી રહે જેટલા ડેટા હશે એ પ્રમાણે, તો એ ઇન્ડેક્સ એરે થઈ ગયો વન ટાઈપ ઓફ. એડી હવે ઇન્ડેક્સ એરેની અંદર રેકોર્ડ હતો આવી રીતના છે. હવે મારે સમથિંગ આ એચટીએમએલ પ્રિન્ટ કરાવું તો આની પોઝિશન શું હતી? ઝીરો વન ને ટુ. તો મારે અહીંયા શું લખવું પડે? ટુ. એડી બુકની અંદર, બુક નામના એરેની અંદર બીજી પોઝિશનમાં જાઓ ને નાજી વેલ્યુ પડી છે એ ઉઠાવીને ક્યાં આપશે તમને? અહીંયા પ્રિન્ટ કરાવશે. એડી સેવ કરીએ આપણે આપણા પ્રોગ્રામમાં જઈએ તો અહીંયા પ્રિન્ટ શું થશે? સેકન્ડ પોઝિશનમાં શું પીડ્યું હતું? એચટીએમએલ પીડ્યું હતું, ખાલી એચટીએમએલ પ્રિન્ટ થવું જોઈએ. આવી ગયું. રેડી સેમ વસ્તુ મારે અહીંયા પ્રિન્ટ શું કરાવવું છે? સીએસએસ પ્રિન્ટ કરું તો આની પોઝિશન શું હતી આપણી પાસે? ઝીરો વન ટુ થ્રી ફોર. તો અહીંયા જ્યારે હું ફોર લખીશ તો મને પ્રિન્ટ કરીને શું આપશે? એચટીએમએલ ને સીએસએસ. સેવ કરી દીધું. એડી સેવ કરીને પાછા આપણે બ્રાઉઝરમાં જઈએ. આવી ગયું એચટીએમએલ સીએસએસ. એડી તો આવી રીતનો ડેટા આપણો પ્રિન્ટ થતો હોય વારે વારે. એટલે એવો તો જ્યારે બી તમારે કોઈ એરેની અંદરથી પોઝિશન વાઇઝ ડેટા પ્રિન્ટ કરવો હોય ત્યારે તમારે આવી રીતે પ્રિન્ટ કરવું પડે. બીને જ્યારે બી બે રેકોર્ડને પ્રિન્ટ કરાય તો હવે જો ઇકોની અંદર તમે પ્રિન્ટ કરાવી તો, કેમ કે આપણી પાસે કેવી આવી એક પર્ટિક્યુલર વેલ્યુ આવે છે ને, બધો રેકોર્ડ આવતો નથી. તો આ આપણે બંનેને કમેન્ટ આપી દઈએ, આને બી કમેન્ટ આપી દઈએ, બુકને ઓન કરીએ. તો અહીંયા શું કરવું છે? બુક ટુ. એડી પછી હવે આની અંદર ઇકો કરીશ ને તો મને એની અંદર જે ડેટા પડ્યો છે એ બતાવશે, કેમ કે સિંગલ સ્ટ્રીંગ આવે છે ને એના માટે. આવી ગયું એચટીએમએલ. એડી એટલે ઇકોની અંદર હંમેશા સિંગલ વેલ્યુ સ્ટોર થાય, એરે ક્યારેય સ્ટોર થવાનો નથી અથવા પ્રિન્ટ કરવાનો નથી. એડી હવે મારે આની અંદર શું કરવું છે કે એસ પીએચપી પ્રિન્ટ થવું જોઈએ, એની પોઝિશન શું હતી? અહીંયા ઝીરો હતી. એડી પછી એચટીએમએલ પ્રિન્ટ થવું જોઈએ કોમા કરી. તો હવે મારે જોઈન કરવા છે આ પીએચપી એચટીએમએલ ને સીએસએસ, આ ત્રણે ત્રણને મારે જોઈન કરવા છે. તો જોઈન કરવા માટે આપણે અહીંયા યુઝ કરીએ છીએ ડોટ. એડી ડોટની મદદથી, ડોટ ઇઝ યુઝ ટુ જોઈન ટુ સ્ટ્રીંગ.
टू और मोर स्ट्रिंग। डॉटनी मदद थी घना बधा सींगल सींगल वेल्यू ने ते जॉइन करी सको। जो अँतरी पास बुक ऑफ जीरो लखो तो तमने शूँ मैं पीएचपी। हमें मारे एने जॉइन करवूँ है, वच्चे कंक लखवू है, मार आउटपुट केवतु आतु पीएचपी, पीछे अँ आईफन आव जो अथवा जी राख पे कॉम आव जो पीछे अँ एस टी एम एल आव जो पीछे कॉमा कर पाचु अँ सी एस एस आव जो एट आउटपुट जोतु अरे तो एना शूँ करव पड़े कि डॉट है अँ जॉइन करा पीछे डबल कोट में जी वस्तु आप शूँ जो अँ कॉमा जो है तो अँ हूँ कर देमा पछी पाछ डॉट कर कोई बीजी वेल्यू जॉइन करी है पाचड़ी साइड तो बुक ऑफ क्या हूँ आई जैसे 012 तो अँ मैं लखव पड़ से बुक ऑफ 2 एडी एट अपनी पास पीएचपी पची अमा पची आप प्रिंट शू थी बुक ऑफ 2 अंदर एस टी एम एल। हमें पाछ कॉमा जोतु बीजी वेल्यू जॉइन कर पाछू डॉट कर डबल कोट में कॉमा डबल कोट पूरा पाछो डॉट एडी डॉट जो जो अंदर नहीं करवा डबल कोट नहीं बार नहीं साइड डॉट करवा है। हमें प्रिंट कोने करूँ से अपने सीएसएस तो यनी पोजिशन शूँ थी अपनी पास 0 1 2 3 ने 4 तो अँ हूँ लिखू पड़े मारे बुक ऑफ 4 एडी एट जो आउटपुट आप जो थे प्रिंट थी जैसे सेव करिए एडी आई गयू पीएचपी कॉमा एस टी एम एल कॉमा सी एस एस। हाँ हम जब ज्या ते कॉमा लखो छो त्या ते गमे वस्तु लखी हो अँ ते कॉमा लिखो ज्या तमारे जेटला भी कैरेक्टर राखो एटला तमे कैरेक्टर राखी सको एवं जरूरी नहीं अँ तमारे आवुं भी राखवुं होय तो भी तमे राखी सको। सेव करी दीधुं मेडी जोईए हवे एटले डॉटनी मदद थी अलग अलग वेल्यू ने तमे जॉइन करावी हती एक स्ट्रिंग बनी जाए तमारी एडी ने एने तमारे पछी कोई वेरिएबल में अहींया स्टोर करावो होय डेटाना फॉर्म में एडी ने पछी तमे एने अहींया आवीने प्रिंट करावो तो प्रिंट थी जाए केम के डेटा है केव से स्ट्रिंग है इकोनी अंदर हमेशा स्ट्रिंग प्रिंट थी पीछे गमे एवरी हो पेरेग्राफ भी हो तो भी इकोनी अंदर प्रिंट थी जाए केम के एक डेटा है एडी एरे फॉर्म में जयरे डेटा होते तरह तुम इको यूज कर सको नहीं इको यूज करव तो पोजिशन तेरे आप पड़े खास कर एडी तो ये वेल्यू प्रिंट थाय अँ अमे आई रीते प्रिंट कराई तो भी एम अपना आंसर में कोई फरक पड़ से नहीं सेम टू सेम ज कैसे डन एडी तो आ रीते अपने है यूज करियो के इंडेक्स एरे यूज करी एट डॉट ने तमे अहीं इंटरपोलेशन भी कही सको शू कहवा इंटरपोलेशन बे वस्तु ने जॉइन करें इंटरपोलेशन मतलब हले वो हवे आनी अंदर आपणे सिंगल सिंगल डेटा प्रिंट करवो होय तो आपणे शू करवू पड़े घणी बधी वस्तु लखवी पड़े इको डॉलर बुक ऑफ 0 पछी पाछु पेली पोजिशन में रेकॉर्ड छे प्रिंट करवो होय तो बुक ऑफ 1 एडी पाछु इकोनी अंदर डॉलर बुक ऑफ 2 इकोनी अंदर पाछु डॉलर बुक ऑफ 3 एडी तो केटली बधी वखत प्रिंट करे जेटला डेटा होय एटली वखत प्रिंट करावो पड़े ने तो आपणो रेकॉर्ड छे ए बधा प्रिंट थाय। चार वक्त लख हमें मारे करव कि आने प्रिंट करो इजी रीते फोर लूप एडी तो फोर लूप एट जहाँ जितना भी रेकॉर्ड हो समथिंग 10 रेकॉर्ड हो तो भी प्रिंट थी जाए 15 रेकॉर्ड हो तो भी प्रिंट थी जाए एक जगह चेंजेस करवाने। हमें आनी अंदर टोटल केटला रेकॉर्ड है एरे में ई मारे जाणवा माटे ई लोकोए आपने फंक्शन आप्युं छे एडी ई लोकोए आपने एक फंक्शन आप्युं छे जेने कहेवाय काउंट। काउंटनी अंदर तमे बुक मूकी देशो एडी एटले एनी अंदर केटला रेकॉर्ड छे गणीने आपशे केटला छे टोटल 6 रेकॉर्ड छे ने तो जोजो हवे प्रिंट शू थशे काउंट कराई दीद तो एरे नी अंदर के रेकॉर्ड से खाली गणे के 6 रेकॉर्ड है टोटल एडी
સરખું જોવું હોય તો આપણે એને બતાવીએ. આગળ શું કરી દઈએ આપણે, બિયર અને અહીંયા આપી દઈએ કે ટોટલ રેકોર્ડ ઇક્વલ ટુ, અહીંયા ડોટ જોઈન કરવા માટે ને, કેમ કે આ વેલ્યુ છે ને આપણી આ સ્ટ્રીંગ છે. સ્ટ્રીંગમાં ગમે લખ્યું, ગમે બિયર કરો એટલે નવી લાઇનમાં આવતું રહેશે ને નવી લાઇનમાં પ્રિન્ટ હોતું રહેશે ટોટલ રેકોર્ડ ઇક્વલ ટુ 6. એડી સેવ કરીએ, રન કરીએ. હું આવ્યું અહીંયા, ટોટલ રેકોર્ડ 6 આવી ગયા. હવે આપણે એરેમાં કોઈ વેલ્યુ વધારીએ, સમથિંગ હું અહીંયા વધારી દઉં, અહીંયા નથી દઉં 12, 23, 22. આપણી પાસે અહીંયા ઘણા બધા રેકોર્ડ વધી ગયા, તો કેટલા રેકોર્ડ છે એ જાતે ગણી લેશે, આપણે કંઈ કરાવવાની જરૂર નહીં. એટલે કાઉન્ટ શું કરે કે જેટલા રેકોર્ડ છે એ ઓટોમેટિકલી ગણે, અને ક્યાંથી ગણશે, એકથી ગણશે. ખાસ ધ્યાન રાખજો, આ ગણવાનો પોઝિશન એની ક્યાંથી છે, એકથી છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11. પણ એની પોઝિશન ક્યાંથી ચાલુ થાય, 0 થી, એટલે 0 થી 10 સુધી જ આવે છે. એડી એની જેવો જ બીજો ફંક્શન હતો, સેમ એઝ ઇટ ઇઝ. એડી એની જેવો જ બીજું ફંક્શન હતું અહીંયા સાઈઝો, બંનેમાં કોઈ ચેન્જીસ છે નહીં, સેમ ટુ સેમ છે. એડી એટલે સાઈઝ ઓફ થી બી શું થાય કે એવી વેલ્યુ જ ગણે, એરેની અંદર કેટલા રેકોર્ડ છે એ ગણીને આપશે બસ, બાકી કોઈ ચેન્જીસ નથી એની અંદર. સેમ ટુ સેમ તમે કાઉન્ટ બી યુઝ કરી શકો અથવા સાઈઝ ઓફ બી યુઝ કરી શકો, બંનેમાંથી કોઈ પણ એક. તો અહીંયા ખબર પડી ગઈ તમને કે એરેની અંદર જેટલા રેકોર્ડ છે એ ગણવા માટે આપણે યુઝ કોનો કરીએ છીએ, કાઉન્ટ અથવા સાઈઝ ઓફ. હવે મારે કરવું છું કે જેટલા રેકોર્ડ મારી પાસે છે બધા પ્રિન્ટ થઈને આવવા જોઈએ. તો અહીંયા હું ફરું છું, ફેરવું છું એક ફોર લૂપ. ફોર લૂપ તો આપણે ભણી ગયા, સ્ટાર્ટિંગ ક્યાંથી થાય, એની પોઝિશન હંમેશા 0 થી. તો આપણે શું કરીશું, એક વેરિયેબલ બનાવશું, એની પોઝિશન હું આપી દઈશું 0$i, ને ક્યાં સુધી જશું $i less, જ્યાં સુધી આ ડેટા પૂરો ન થાય ત્યાં સુધી. તેના માટે આપણે એમ કયું ફંક્શન યુઝ કર્યું હતું, કાઉન્ટ અથવા સાઈઝ ઓફ. તો અહીંયા આપણે મૂકી દઈશું કાઉન્ટ. હવે જોજો 0 થી ક્યાં સુધી જશે, 11. હવે 11મી પોઝિશનમાં ડેટા છે જ નહીં, લાસ્ટ પોઝિશન શું છે 10. તો 11મી પોઝિશન આવે અહીંયા 11 થાય ને અહીંયા 11 થાય, એટલે કન્ડિશન ખોટી થવી જોઈએ, એટલે અહીંયા ઇક્વલ ટુ ક્યારેય આવશે નહીં. એડી ને દર વખતે ડેટા કેવો થવો જોઈએ, વધવો જોઈએ. આ આપણે ફોર લૂપ ચાલુ કરી, એની અંદર જેટલો રેકોર્ડ છે એ બધો પ્રિન્ટ કરાવવો છે. તો આપણે શું કરીશું, બુક એરેની અંદર બુક હતો એટલે એ તો ફિક્સ રહેવાનું કે બદલવાનું તો છે, એની પોઝિશન. તો પોઝિશન દર વખતે હું આવે, પહેલાં 0 આવશે, પછી 1 આવશે, બદલા કરે. તો આપણે પોઝિશન અહીંયા મૂકી દઈએ, રેડી. ડબલ કોર્ટ્સની અંદર અહીંયા આપણે શું મૂકતા હતા, 0, 1, 2 ફિક્સ મૂકતા હતા ને, હવે આપણે અહીંયા શું મૂકી દઈએ, ફિક્સની જગ્યાએ વેરિયેબલને મૂકી દઈએ, જેથી લૂપ ફર્યા કરશે અને અહીંયા વેલ્યુ પોઝિશન એની બદલા કરશે. એટલે બુકની અંદર 0 પોઝિશનમાં જે રેકોર્ડ હશે એ પહેલાં એ પ્રિન્ટ થશે, પછી બીજી પોઝિશનમાં હશે એ પ્રિન્ટ થશે, ઉપર જઈને 1 થશે એટલે પાછું અહીંયા આવશે, એટલે 1. જ્યાં સુધી 11 નહીં આવે ત્યાં સુધી લૂપ છે આપણી રિપીટ થયા રાખશે. ઠીક, હવે જોજો અહીંયા પ્રિન્ટ કરીએ આપણે, ચેક કરીએ જેટલા રેકોર્ડ હશે બધા પ્રિન્ટ થઈ જશે. ઓકે, વેર સેવ કરીએ. જેટલા રેકોર્ડ હતા એ બધા આની પછી પ્રિન્ટ થઈ ગયા, જેથી આપણને ખબર નથી પડતી કોનો કયો રેકોર્ડ કોનો છે. એના માટે આપણે શું કરી દઈશું, જ્યાં પ્રિન્ટ કરીએ છીએ ત્યાં એક બીઆર આપી દઈશું, જેથી ખ્યાલ આવે કે આ બધા રેકોર્ડ છે નવી લાઇનમાં આવે. અને અહીંયાથી એક વસ્તુ આપી દઈશું આપણે કોની અંદર, બીઆર, જેથી લાઇન નવી લાઇનથી ન્યૂ લાઇનથી ચાલુ થશે. સેવ કરીએ. પછી આ બધા રેકોર્ડ કંઈ કામના છે નહીં, તો આપણે અહીંયાથી કાઢી નાખીએ. એ એરેમાં આપણે ચેન્જીસ, જો લૂપમાં આપણે ચેન્જીસ નથી કરતા, આપણે ચેન્જીસ ક્યાં કરીએ છીએ એરેની અંદર, તો એ જાતે કાઉન્ટ કરી લેશે ભાઈ કેટલા રેકોર્ડ એની અંદર છે ને કેટલા રેકોર્ડ એને પ્રિન્ટ કરાવવાનું. જે અહીંયા રેકોર્ડ પૂરો થઈ જાય ને એટલે કન્ડિશન ઓટોમેટિકલી ખોટી પડે એટલે બહાર આવતું થશે. રેડી, જોયું PHP 505 HTML 340 CSS 234. રેડી,
तो આવી રીતે આપણો એક ઇન્ડેક્સ છે હવે વિથ એની પોઝિશન ભી પ્રિન્ટ કરાવવું હોય તો તમારે ખાલી શું લખવાનું છે આગળની સાઈડ એની પોઝિશન લખવાની છે બસ બીજું કંઈ કરવાનું પોઝિશન કઈ છે તમારી વન ટાઈપ ઓફ લૂપ લૂપની અંદર જે આઈ છે એ તમારી પોઝિશન છે એટલે તો તમારે એને પ્રિન્ટ કરવું હોય તો તમે આવી રીતે ભી પ્રિન્ટ કરાવી ડબલ કોટ્સમાં એટલે કેમ કે બ્રેકેટ તો કંઈ લૂપમાં પ્રિન્ટ થવાનું છે નહીં ડોટ કરીને આઈ આપી દઈએ ડોટ ડોલર આઈ ડોટ પછી ડબલ કોટમાં લખીએ પૂરો કરીએ એડી નહીં આપી દઈએ ઇક્વલ ટુ નહીં અમારો ડોટ એડી તો આ ડેટા જોઈન કરવા માટે હવે જોજો પરફેક્ટ પ્રિન્ટ નહીં થઈ ઝીરો પોઝિશનમાં કયો રેકોર્ડ પહેલી પોઝિશનમાં કયો રેકોર્ડ બીજી પોઝિશનમાં કયો રેકોર્ડ આવી ગયું તો વિથ પોઝિશન ડેટા પ્રિન્ટ થયું અંદરનો ખાલી રેકોર્ડ બદલાવવાનો હતો તમારે એડી તો આ તમારું એક ઇન્ડેક્સ એરે હતું ખ્યાલ એવો ઇન્ડેક્સ એરેમાં એડી તો આ એક ઇન્ડેક્સ એરે હતો આને આપણે કમ્પ્લીટ કરીએ હવે આપણે નેક્સ્ટ તરફ જોઈશું કે ભાઈ એસોસિએટિવ એરે એટલે શું એડી એની અંદર રેકોર્ડ હોય તો કેવી રીતે ફેચ થાય ને એ બધી વસ્તુ તો આજનો લેક્ચર જેવો આપણો પૂરો થાય છે તો તેના રિલેટેડ હવે આપણી પાસે ક્વેશ્ચન્સ છે જે તમને કામ આવશે તમારી અટેન્ડન્સ કમ્પ્લીટ કરવા માટે તો આ જે ક્વેશ્ચન્સ મેં તમને આપેલા છે વોટ ઇઝ અ એરે હાઉ મેની ટાઈપ્સ ઓફ એરે એન્ડ વાય વી યુઝડ એરે તો આ ક્વેશ્ચન્સના આન્સર તમારે RNWIT ની એપ્લિકેશન પર આપવાના રહેશે જેથી તમારી અટેન્ડન્સ કાઉન્ટ થશે તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી જ હતો ઓકે થેન્ક યુ